વેલકમ ટુ ફૂડ ગણેશા. કુકરમાં ફાડા લાપસી બનાવવા માટે ઘઉંના ફાડા લેવાના છે, જે તમને આ રીતે પેકેટમાં અથવા તો લોટ દળાવવાની ઘંટી પર મળી રહેશે. આ સાઇઝના છે, મીડિયમ સાઇઝના, એકદમ નાના પણ નહીં અને એકદમ મોટા પણ નહીં. હવે આપણે બહાર બનાવીએ છૂટક તો એનું માપ અલગ હોય પાણીનું, અને કુકરમાં બનાવીએ તો એનું માપ અલગ હોય. તો બેઝિક માપમાં જે વાસણ ભરીને ફાડા હોય ઘઉંના, તો એક વાટકી ઘઉંના ફાડા છે તેની સામે પોણા એક વાટકી જેટલું ઘી, કારણ કે ઘી થીજેલું છે. જો તમે પીગળેલું ઘી લેતા હો ગરમ કરેલું તો એક વાટકી લેજો, કારણ કે આને ગરમ કરીશું એટલે એક વાટકી થઈ જશે. તો અને સાથે જ એક વાટકીમાં 2-3 ચમચી જેટલો ઓછો ગોળ લીધો છે, નેચરલ ગોળ. ખાંડ લેતા હો તો તમારે એક વાટકી જેટલી પૂરેપૂરી ખાંડ રાખવાની, જેટલું ઘઉંના ફાડા હોય એટલું જ પીગળેલું ઘી અને ખાંડનું માપ રાખવાનું. એક વાટકી ફાડા સામે આપણે 3 વાટકી ભરીને પાણી લીધું છે. કુકર છે એટલે કુકર વગર બનાવવાના હો તો 4 વાટકી લેજો. તો હવે આપણે તપેલીમાં પાણી જે માપ પ્રમાણે લીધેલું તે પ્રમાણે ઉમેરી દઈશું, જે આપણે ધીમા ગેસે સાઈડ પર ગરમ કરવા મૂકીશું. બીજી બાજુ કુકરમાં માપ પ્રમાણે આપણે ઘી ઉમેરી દઈશું. ઓછા ઘીમાં કરવી હોય તો 1 ચમચી જેવું તમે માપ ઓછું કરી શકો છો. ઘી ગરમ થશે એટલે આપણે ધીમે ધીમે કરીને ફાડા ઉમેરી દઈશું, અને ધીમા ગેસે આપણે ફાડા ચડાવવાના છે. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે, બહુ ફાસ્ટ નથી રાખવાની. ફાડા ચડતા 5-7 મિનિટ જેવો સમય લાગશે. એકદમ લાલાશ પડતા થાય, થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને સતત વચ્ચે વચ્ચે હલાવતા રહીને શેકવાના છે. ફાડા સરસ હવે શેકાવા આવી ગયા છે, તો આ જ સમયે આપણે તજ અને 2 ટુકડા લવિંગના ઉમેરીશું, જેનાથી સરસ ટેસ્ટ આવશે. ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દીધી છે. હવે આપણે ગરમ પાણી જે કરેલું એ ઉમેરી દઈશું. થોડું થોડું કરીને આપણે ઉમેરી દઈશું, આ મિક્સ કરી દઈશું. ઈલાયચી આગળથી આ રીતે થોડી ફોડીને આખી ચાની અંદર ઉમેરી દઈશું. ખાંડ અને ગોળ આપણે છેલ્લે ઉમેરીશું. જો તમે ખાંડ ઉમેરવાના હો તો આ સમયે પણ તમે ઉમેરી શકો છો. હવે કુકરનું ઢાંકણું બંધ કરીને 5-6 સીટી થવા દેવાની છે આપણે. તો અહીંયા 4 સીટી પછી હું કુકર ખોલું છું. ફાડા એકદમ સરસ ચડી ગયા છે. આ મીડિયમ સાઇઝના છે એટલે 3 ઘણું પાણી જોઈએ, પણ જો વધારે હોય, વધારે મોટી સાઇઝના હોય તો તમે 3.5-4 ગણું પાણી પણ ઉમેરી શકો છો. હવે માપ પ્રમાણે આપણે ગોળ ઉમેરી દઈશું અંદર, અને એક વખત મિક્સ કરી દઈશું. પાણી બહુ વધારે ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. કુકર છે એટલે બહુ ફટાફટ થઈ જશે, એટલે 3 ગણું પાણી ઇનફ છે આટલી એક વાટકી જેટલી ફાડાને કૂક થતા. તો હવે આપણે ગોળ મિક્સ કરી દીધો છે, નેચરલ ગોળ છે એટલે ફટાફટ પીગળી જશે. જો પાણી કદાચ રહી ગયું હોય કુકરમાં તો ફરી 1 સીટી મારી દેવાની, અને થોડુંક જ રહી ગયું હોય ને 1 સીટી મારવા જેવું ના હોય તો તમે એમનેમ જ ગેસ ચાલુ કરીને કુકરમાં જ થોડી વખત ગરમ કરી શકો છો. કારણ કે આપણે ગોળ ઉમેરવાનો છે આની અંદર, એટલે ગોળનું પણ પાણી વળશે. એટલે પાણી ખાસ 3 જ વાટકી લીધું છે, જેથી એકદમ રસાદાર ના થઈ જાય લાપસી. શરૂઆતમાં આપણે કુકર ખોલેલું એટલે થોડી કડક હતી, ગોળ ઉમેર્યા પછી જોઈ શકો છો ગોળનું પાણી વળ્યું, એટલે કલર તમને થોડો ડાર્ક દેખાશે, કારણ કે આપણે નેચરલ ગોળ, દેશી ગોળ ઉમેર્યો છે. તમે જો ખાંડ ઉમેરી હશે અથવા તો સાકર ઉમેરી હશે તો એકદમ સરસ વ્હાઈટ કલર આવશે. જેમ જેમ ઠંડી થશે લાપસી એમ થોડી ઘાટી થતી જશે. ગળ્યું જો ઘરમાં ઓછું ખવાતું હોય તો 1-2 ચમચી જેટલો ગોળ ઓછો ઉમેરી શકો છો. એક વખત લાપસીના દાણા શેકાઈ જાય એના પછી કુકરમાં ખાલી 5 જ મિનિટમાં લાપસી તૈયાર થઈ જાય છે. છેલ્લે કાજુ બદામની છીણ ઉપરથી ઉમેરી દઈશું. ઝટપટ બની જતી આ લાપસી તમે પણ ચોક્કસ ટ્રાય કરજો કુકરમાં. છૂટક કરવી હોય કુકર વગર તો એનો વિડીયો પણ મેં અપલોડ કરેલો જ છે, તમે ફૂડ ગણેશા યુટ્યુબ ચેનલ પર સર્ચ કરી શકો છો.